ની પેપર સિરીઝ માં આપનું સ્વાગત છે। તો અહીંયા પેપર સિરીઝ માં આપણે કાલે પહેલો પાઠ લીધો હતો બિન સચિવાલયના પેપરનો, ને આજે બીજો પેપરનો સોલ્વ કરીશું। અને ખાસ આપણે મારા તમારા સુધી એક મેસેજ પહોંચાડવાનો હતો, એટલા માટે અમારે લેક્ચર કન્ડક્ટ કરવો પડ્યો। બાકી તો જે ફેકલ્ટી લઈ છે એ જ નેક્સ્ટથી કન્ટિન્યુ કરશે। તો ઘણા બધા એવા મિત્રોને ક્વેશ્ચન થતા હતા કે ભાઈ થોડુંક બંધારણમાં હાર્ડ પેપર સોલ્યુશન કરાવો ને। તો વાત એમાં એવી છે કે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સો છે જેણે બંધારણ નથી કર્યું, ઘણી વાર ઘણા બધાના મેસેજ આવે, વાત થતી હોય તો એ લોકોએ બંધારણ સાવ નથી કર્યું, તો એ બધાને અમે એવું સજેશન કર્યું છે કે તમે આ બુક ફોલો કરો, સજેસ્ટ કરી છે, બુકમાંથી રીડિંગ કરો અને બાકી બંધારણના પેપર સિરીઝ જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે વર્ક કરવાનું છે। તો એને તો ડાયરેક્ટ મારે હાર્ડ ક્વેશ્ચન તો ન આપી દેવાય ને કે લ્યો ભાઈ આ બધું સોલ્વ કરો, બરાબર। અને પેપર સોલ્યુશન બધા કરવા પડશે, બધા કરવાનું તમને કીધું છે તો અમારે તો બધા કન્ડક્ટ તો કરવા જ પડશે ને, દસે દસ વર્ષના। અને ઈઝી લાગે તમને, ઘણા બધાને ખબર હશે, તો અમે એવો પ્લાન કર્યો છે કે આપણે એક દિવસ આપણે આવી રીતે ઈઝી પેપર લઈએ 2010 થી ચાલીએ, અને બીજા દિવસે 2019 થી કે 20 થી ઉલટા ચાલીએ, એટલે એક ઈઝી એક હાર્ડ, એક ઈઝી એક હાર્ડ, એવી રીતે પેપર સોલ્યુશન નીકળતા જશે। અને જૂના પેપર સોલ્યુશન કરાવવાનો મિનિંગ શું કામ છે, હેલા છે બધા, તો શું કામ કરાવું છું ને, તો આજનું પેપર તમને ભલે સહેલું લાગે, આજનો એક લેક્ચર ખાસ જોવો કે હું તમને બતાવી શકું કે અમારો મેઇન ટાર્ગેટ આ રીતે છે, એટલે અમે આ રીતે ચાલુ કરીએ છીએ, બરાબર। તો અંદર પહોંચીએ, અને સાથે સાથે એ પણ કાલે મેં ટાસ્ક તમને આપ્યો હતો, બરાબર, આપણે વેબકૂફમાં ઘણા બધા લોકો છે તો બધા અમારે એક્ટિવ કરવા છે ખાસ, તો એટલે બધા જ એક્ટિવ થઈ જાઓ। અને આવી રીતે વેબકૂફની પ્રિપેરેશન જેમ કરાવે છે ને એમ બીજું કોઈ નહીં કરાવતું, આવી રીતે પેપર સોલ્યુશન પણ ક્યાંય તમને નહીં જોવા મળે। આપણે પ્રશ્ન ઉપરથી એનો કન્સેપ્ટ આખો લઈએ છીએ અને બેઝિક થિયરી પણ લઈએ છીએ, બરાબર, એટલે તમારે અલગથી પ્રેક્ટિકલ થિયરી વાંચવાની પણ જરૂર નથી, આપણે એવી રીતે કરાવીએ છીએ। તો ટાસ્ક કમ્પ્લીટ કરો બધા અને ફીડબેક આપો, ફીડબેક અમારા સુધી પહોંચશે નહીં તો અમને નહીં ખબર પડે કેટલા લોકોએ વર્ક કર્યું, કેટલાએ નથી કર્યું હજી। તમે ભલે કર્યું હોય પણ અમારા સુધી પહોંચાડો, કેમ હું જે કઈ કન્ટેન્ટનો લેક્ચર મૂકું છું તો બધા સુધી જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી અમે મૂકતા જ નથી, બરાબર, બધા સુધી મેક્સિમમ પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ। તો તમારા રિટર્ન ફીડબેક અમારા સુધી પહોંચે એવી રીતે પ્રયત્ન કરો અને ટાસ્ક કમ્પ્લીટ કરો બધા। મારે જો 100% લોકો જે આપણા સ્ટુડન્ટ છે બધા એક્ટિવ જોઈએ, બધા વેબકૂફ સાથે જોડાયેલા જોઈએ, તો કામ કરવાની મજા આવશે, થોડોક જુસ્સો વધશે અને વધારે ને વધારે સારું કામ કરીએ છીએ। કોઈ દિવસ વેબકૂફ તમને નિરાશ નહીં કરે કે ભાઈ વેબકૂફમાં મજા ન આવે, કે અમે જે કઈ કરતા હોય પાછળ કંઈક ને કંઈક ઇન્ટેન્સ તો હશે જ તે। આજનું પેપર ભલે ઈઝી હોય, જોવો મારે તમને થોડીક અંદર વાત કરવી છે વધારે, એટલા માટે શું છે બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીરનો ભારતીય સંઘનો ભાગ શું છે, અતૂટ છે, વિભક્ત ભાગ છે, શ્રેષ્ઠ ભાગ છે કે સંદિગ્ધ ભાગ છે। તો આપણે બંધારણનો પાર્ટ વન છે એની અંદર શું પૂછ્યું છે, શું કીધું છે, તો કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ઇઝ શેલ બી યુનિયન ઓફ સ્ટેટ। જ્યારે બંધારણ રચતા હતા ત્યારે સરદાર પટેલ સાહેબ એવું કીધેલું છે કે ભારતના રાજ્ય ભારતમાં જોડાય તે એક સંધિ નથી, બરાબર, સંધિ નથી કરી કોઈ, રાજ્યો બધા પોતાની રીતે જોડાણા છે અને કોઈને અલગ થવાનો અધિકાર નથી, તે ભારતનો અતૂટ ભાગ છે, બરાબર। તો અહીંયા આન્સર શું આવશે, આન્સર બી આવશે, કેમ કે જમ્મુ કાશ્મીર છે તો ભારતનો જ ભાગ ને, ભલે એને અલગથી રાજ્યનું પ્રાવધાન આપ્યું હતું અને અત્યારે આપણામાં જોડાઈ ગયેલું છે, પણ પહેલેથી તો ભારતનો જ એક અંગ છે તો એ પણ ભારતમાં સામેલ થશે, તો શું આવશે, જમ્મુ કાશ્મીર માટે પણ અતૂટ ભાગ આવશે। અનુચ્છેદ પૂછે છે જમ્મુ કાશ્મીર હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવે છે, તો આ તો બધાને ખબર જ હશે, આર્ટિકલ 370, બરાબર, આ તો બધાને ખ્યાલ જ છે, તો આન્સર શું આવશે અહીંયા એ આવશે। લાસ્ટ લેક્ચર જોવો ને, તો આ લાસ્ટ લેક્ચરમાં જાહેર હિસાબ સમિતિ વિશે પૂછ્યું છું, મીન્સ કે પબ્લિક એકાઉન્ટન્ટ કમિટી વિશે પૂછ્યું છું, ઘણા બધા એવા સુપર ક્લાસ 3ના ક્વેશ્ચન જોવો છો, એમાં પણ એસ્ટિમેટ કમિટી આ પીએસસી વિશે કંઈક ને કંઈક પણ પૂછે છે। તો અમારો એવો પ્લાન છે કે હવે એ પ્રશ્ન આવ્યો જાહેર હિસાબ સમિતિનો, બરાબર, આવી રીતે બીજી એક સમિતિનો પ્રશ્ન આવશે, તો એના માટે આપણે બંધારણના કન્ફ્યુઝન ટોપિકની સિરીઝ ચાલુ છે, એની અંદર એ આખો ટોપિક કન્સેપ્ટ લઈ લેવાનો। તો આ જૂના પેપરના સોલ્યુશનનો મિનિંગ શું છે, તો કે એના ઉપરથી આપણને ટોપિક મળશે કે કયા ટોપિક ઉપર આપણે કન્ફ્યુઝન ટોપિકમાં લેક્ચર લેવા। આ બંને સિરીઝ છે ને, પેપર સોલ્યુશન અને કન્ફ્યુઝન ટોપિક બંને પેરેલલ ચલાવી છે, બરાબર, એટલે ખ્યાલ આવે આપણને પેપર સોલ્યુશન કરવાથી કે કયા લેવા છે। તો આપણે એક જાહેર હિસાબ સમિતિ ઉપર એમાં લેક્ચર લઈ શકીએ, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે પૂછે છે, તો એક સબ્જેક્ટ એક ટોપિક તો તમારો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો સાહેબ, બાકી તો જે આ ઇઝી ક્વેશ્ચન આવે છે એ તો કરવાના જ છે। પછી જો હવે અહીંયા શું પૂછ્યું છે, રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે રાજ્યમાં કયો આર્ટિકલ વપરાય છે, તો બંધારણની અંદર તમે જોવો તો કટોકટી ઉપર પ્રશ્ન પૂછાય છે, એમાં જે સુધારા છે તો એ પણ લેવાના છે।
તો કટોકટી ઉપર પ્રશ્ન પૂછે છે કે આપણે કન્ફ્યુઝન પેપરમાં કટોકટી ઉપર તો એક આખો લેક્ચર બનાવી શકીએ ને અલગથી, તો આપણને હિંટ ક્યાંથી મળી? તો કે જૂના પેપર સોલ્યુશન કરીએ એમાંથી. તો મેઇન ઇન્ટેન્સ એ છે કે જે નવા સ્ટુડન્ટ છે એને તો જે નથી કર્યું બધાને એને તો પેપર સોલ્યુશન પણ થઈ જશે અને સામે આપણા ટોપિકનું લિસ્ટ પણ મળી જશે, બરાબર? એ આપણે અલગથી લેશું તો એ તો બધાને હેલ્પફુલ થશે ને. તો અહીંયા આર્ટિકલ 32માં શું આવે? તો કે દેશમાં કટોકટી આવે. આર્ટિકલ 360માં નાણાકીય કટોકટી આવે. અનુચ્છેદ 356 આ રાજ્ય પર, જો 370 તો કાશ્મીરનું છે તો વધ્યું શું? બી વધ્યું 356, તો એ આન્સર આવશે. પ્લસ 365માં શું આવે? તો કે રાજ્ય ઇન્વિટેશન આપે. રાજ્યપાલ હોય ને રાષ્ટ્રપતિને ઇન્વિટેશન આપે કે ભાઈ ચલો અહીંયા વહીવટ સરખો ચાલતો નહીં, રાષ્ટ્રપતિ શાસન લગાવો. તો રાષ્ટ્રપતિ સીધા દોડીને આવી રાષ્ટ્રપતિ શાસન લગાવશે. 365 પ્રમાણે લગાવશે. અને 356 તો કે રાજ્યપાલને ખબર ન હોય, ઘરે સૂતા હોય, બરાબર? અને રાષ્ટ્રપતિ આવી અને આવી રાષ્ટ્રપતિ શાસન લગાવીને ચાલ્યા જાય, તો એ શું આવશે? 356માં આવશે. પછી છે શપથ રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા લેવડાવે છે? તો રાજ્યપાલનો જો અહીંયા એક પ્રશ્ન પૂછાણો તો એ મુખ્ય ન્યાયાધીશ કોમન વસ્તુ છે, તો શું આવશે? રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ બી આવશે. પછી આ જોવો, તો હવે કયો અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? તો નોકરીની બાબતમાં એક મૂળભૂત અધિકારમાં પણ ભણીએ તો આપણે રક્ષણ જે અનામત આપેલું હોય છે, તો અહીંયા ઓપ્શન તો મૂળભૂત અધિકારમાંથી એકેય નથી ને. તો હવે બિન સચિવાલય આપણું છેલ્લું પેપર જ જો 2019માં લીધું છે, તો અનુચ્છેદ પૂછે છે કયા અનુચ્છેદમાં? તો આ પેપર તમે કર્યું તો તમને ખબર પડી કે 309 થી 312 અનુચ્છેદમાં શું આવે છે. એક્ઝામમાં ક્યારેક આ પણ અનુચ્છેદ પૂછી શકે ને, તો તમે જોયો જ નથી તો તમને કેમ ખ્યાલ આવશે? તો જૂના પેપર સોલ્યુશનનો ઇન્ટેન્સ ઈ છે કે ભાઈ આ તમને ખબર પડી ગઈ, ચારે ચાર અનુચ્છેદ અહીં આપ્યા છે, અહીંયા આન્સર 311 આવશે. 311માં તમને ખબર પડી ગઈ, જોવો છો તમે અનુચ્છેદ પૂછે છે. તો એવી રીતે આપણે 444 અનુચ્છેદ છે, તમે એક એક કરવા બેસશો તો કોઈ દી યાદ નહીં રહે. ટોપિક વાઇઝ લેશો તો તમને આરામથી ક્લિયર થઈ જશે. તો અહીંયા 4 અનુચ્છેદ તો તમારા કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા આન્સર શું આવે છે? આન્સર બી આવે છે, 311. આપણો ઇન્ટેન્સ એ છે પેપર સોલ્યુશનનો મેઇન. તો પછી સર્વોચ્ચ અદાલતના નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી નામ જણાવતા હરિલાલ કણી, આન્સર શું આવશે? આન્સર બી આવશે. સર્વોચ્ચ ન્યાયાલયમાં કીધું છો, ઉતાવળમાં પછી પ્રશ્ન પૂરો વાંચજો, હું ભલે ન વાંચું. ભાઈ જે કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપ્યું? તો હવે 4 અનુચ્છેદ બીજા આ કરીએ, 4 પેલા 4 અનુચ્છેદ એ છે, બીજા 4 8 અનુચ્છેદ તો થઈ ગયા. અને મેઇન વસ્તુ એ કે 12 થી 35 મૂળભૂત અધિકાર સાવ સહેલા જ છે, બધાને લાગતું હશે, પણ બધી એક્ઝામની અંદર 12 થી 35 અને નાગરિકતામાંથી એક ક્વેશ્ચન તો પૂછાય જ છે, તો આપણે સરખા જોવા જરૂરી છે. આ આળસને લીધે એક પણ માર્ક વયો જાય એવું નથી કરવાનું. મેં તમારા માટે ખાસ 12 થી 35 કરાવ્યા છે, અને જીપીએસસી સુપર ક્લાસ 3 ના પણ મેં લેક્ચર બધા એમાં પેપર કરાવ્યા છે સોલ્વ, કેવી રીતે પ્રશ્ન પૂછાય છે કન્ફ્યુઝન વાળા. તો ભલે સહેલું હોય એકવાર આપણે પ્લેલિસ્ટમાં જઈને કન્ફ્યુઝન ટોપિક જે મૂળભૂત અધિકારોનો છે ખાસ જોઈ લેજો. પછી જે મત આપવાનો અધિકાર, મત આપવાનો અધિકારમાં ઉંમર પૂછી, ઉંમર શેને ધ્યાનમાં રાખવામાં, ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવે છે? આની પહેલા પણ મત અધિકારનો એક પ્રશ્ન પૂછ્યો હતો, તો તમને ખ્યાલ આવી ને કે ભાઈ મત અધિકારનું પણ પૂછાય છે. સત્યમાં જે રીતે રાષ્ટ્રીય સૂત્ર છે એમાંથી લીધું, તો મુંડક ઉપનિષદમાંથી. નવું બંધારણ જે પહેલી વાર કરતા ન ખબર હોય તો એકવાર વાંચ્યું છે, અહીંયા પેપર સોલ્વ કર્યું છે તો ખબર પડી જશે. મુંડક ઉપનિષદમાંથી ખબર હોય એ બધાના માટે તો સારી વાત છે, ન ખબર હોય તો એકવાર આ ખબર પડી જશે. આપણે બધાને કવર ધ્યાનમાં લઈને કરવું પડશે ને પેપર સોલ્યુશન. બાકી વેબકૂક ક્યારે પણ તમને વધારાની બિનજરૂરી વસ્તુ તો નહીં જ કરે, કાંઈક ને કંઈક ઇન્ટરેસ્ટ તો હશે જ તે. ગુજરાત સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા એવું પૂછ્યું છે, તો બધાને ખબર હશે કે બધા કનૈયાલાલ મુનશીનું નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, તો લખી નાખશે કનૈયાલાલ મુનશી ભાઈ. પણ ભાઈ રાજ્યસભાના સભ્ય કીધા છે અહીંયા, તમને પેલી ડ્રાફ્ટિંગ કમિટીમાંથી નથી પૂછ્યું, તો અહીંયા ઉમાશંકર જોશી આવશે, આન્સર સી આવશે. આ પેપર સોલ્યુશન કર્યું જ્યાં ખબર પડે કે ઉમાશંકર જોશી ભાઈ હતા, બાકી તો બધાને કનૈયાલાલ મુનશી એક જ મનમાં હશે. તો મેઇન ઇન્ટેન્સ અમારો આ છે. અંદાજપત્ર કયા નાણાં ખરડાને કયા નામથી ઓળખાય છે? તો નાણાકીય નિવેદન. તો નાણાં ખરડો પૂછાણો, આની પહેલા નાણાકીય ખરડામાંથી ક્યાંક ને ક્યાંક પૂછે છે, તો તમારા માટે વેબકૂકમાં નાણાં ખરડો અને નાણાકીય ખરડા ઉપર અલગથી લેક્ચર લીધો છે. કન્ફ્યુઝન 100% થશે, તો કંઈક ને કંઈક જાણવું જરૂરી છે, તો ખાસ કરીને વેબકૂકના પ્લેલિસ્ટમાંથી લેક્ચર લઈ લેજો. બસ આ હિન્ટ આપણને મળે ને પેપર સોલ્યુશનમાંથી કે કયા લેક્ચર આપણે કન્ફ્યુઝન ટોપિકમાં લેવા છે, એટલા માટે પેપર સોલ્યુશન જૂના પણ કરવા જરૂરી છે. આપણને હિન્ટ મળશે અને જેને થઈ ગયું છે ને બીજી વાર રિવિઝન થઈ જશે. એકવાર રિવિઝન થાય ને એકાદ માર્ક વધારે આવી જાય તો એ કંઈ ખરાબ નથી, બરાબર? તો પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે.
એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે છે. લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે? બે એંગ્લો ઇન્ડિયન ની, અને વિધાનસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે? તો કે એક એંગ્લો ઇન્ડિયન ની. બરાબર, તો આન્સર શું આવશે? લોકસભા પૂછ્યું છે એટલે આન્સર ટુ આવશે. આપણે આખો એક રાષ્ટ્રપતિ કવર કરાવવાના છીએ, એમાં જોઈ લેશું. પછી છે ગેરકાનૂની અટકાયત મુક્ત કરવા માટે ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે? તો હવે આ બધી રીટની બાબત છે. હવે રીટ તમે ક્યાંય પણ ગમે એટલી વાર વાંચી હશે, રીટ તમને 100% ભૂલાઈ જ જશે થોડોક ટાઈમ થાય એટલે. તો મિત્રો, વેબકૂકના પ્લેલિસ્ટમાં આપણે કન્ફ્યુઝન ટોપિકમાં આર્ટિકલ 32 મેં લીધેલો છે, અને એવી રીતે સમજાવી છે રીટ કે કોઈ દી તમને ગેરંટી આપું છું ક્યાંય આવી રીતે જોવા નહીં મળે શોર્ટકટમાં, અને આરામથી યાદ રહી જશે. તમને ગેરંટી આપું છું, યુનિક અને ઇઝી મેથડથી છે. અને આવું જ આપણે આખું બંધારણ કરવાનું છે. આપણે બંધારણમાં 50 માર્કનું પૂછ્યું ને તો એક પણ માર્ક એમાંથી જવા નથી દેવો. એટલા માટે અમે જે રીતે કે એવી રીતે ફોલો કરતા જાઓ, ભલે રિવિઝન થાય તોય કંઈ વાંધો નહીં, રિવિઝન થાય એમાં કંઈ વાંધો નથી. બરાબર, તો રીટ એકવાર ખાસ જોઈ લેજો અને મને એના રિવ્યૂ આપજો, કેમ કે મને પણ એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ મેં આવી મહેનત કરીને શોર્ટકટ બનાવી છે તો બધાને ગમે. અને તમે રિવ્યૂ આપો તો મને એમ થશે કે નહીં ભાઈ હજુ હું વધારે તમારા માટે સારું બનાવું કંઈક વધારે વધારે. તો ખાસ મને આર્ટિકલ 32 ના રિવ્યૂ આપજો અહીંયા તમે જોઈને. તો પછીનો ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે? લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે? નાણા બિલ જ આવ્યું. બરાબર, તો નાણા ખરડો, નાણા બિલ, બજેટ, એ બધું આપણે કન્ફ્યુઝન ટોપિક જ છે. નાણા ખરડો અને નાણાકીય ખરડા માટે મેં લેક્ચર પણ લીધેલો છે. તો ખાસ જો આગળ તમને શું પૂછ્યું છે કે અંદાજપત્ર કોણ બનાવે છે, ત્યારે નાણા પ્રધાન ત્યાં નહોતું આવતું. બરાબર છે, નાણાકીય મંડળ આખું કીધું હતું તમને. તો અહીંયા શું છે, જૂનો પ્રશ્ન 13નો પ્રશ્ન હતો, યાદ કરો. તો અહીંયા શું આવે, કોણ રજૂ કરે છે એવું કીધું છે. મેં તમને ત્યાં કે પોઈન્ટમાં પણ લખેલું હતું કે કોણ બનાવે છે એવું પૂછ્યું, કોણ રજૂ કરે છે એવું નથી પૂછ્યું. તો અહીંયા રજૂ કરવાની બાબત છે તો કોણ કરશે? નાણા પ્રધાન જ કરશે. બરાબર, તો આન્સર શું આવશે? આન્સર સી આવશે. પછી નો પ્રશ્ન જોઈએ તો પછીનો પ્રશ્નમાં જો તો શું છે, તો કે અનુચ્છેદ ને પરિશિષ્ટ કેટલા છે? તો આ તો બધાને ખબર જ હોય, 12 પરિશિષ્ટ ને 444 અનુચ્છેદ. આ કહેવાનો મિનિંગ શું કે આની પહેલા પરિશિષ્ટ પૂછ્યો હતો, ક્યાંક પરિશિષ્ટમાં એક પ્રશ્ન આવી શકે તો 1 થી 12 બાર જોઈ લેવા. છે કોમન વસ્તુ, હવે ન યાદ હોય ને ન કર્યા હોય અથવા રિવિઝન ન કર્યું હોય ને એક્ઝામમાં પૂછે તો પરિશિષ્ટનો એક માર્ક તો આપણો તો જાય ને. તો આપણે એવું કઈ પોસિબિલિટી નહીં ઊભી કરવાની, બંધારણમાં બધા જ માર્ક કવર કરવાના છે. તો બધાને ધ્યાનમાં રાખીને અમે આવી રીતે કામ કરી રહ્યા છીએ, છતાં આપણે બધાના સેટિસ્ફેક્શન માટે આપણે બંને તરફથી લેશું. બરાબર, ઇઝી ને હાર્ડ બંને સિરીઝ સ્ટાર્ટ કરશું. બાકી તમે જોવો છો સુપર ક્લાસ 3 માં એમાં બંધારણ કેવી રીતે પૂછાઈ જાય. પછી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે જોયું હશે, ભાગ 4 માં આવે છે. બરાબર, 35 થી 51 ની અંદર, સોરી 36 થી 51 ની અંદર. તો એની અંદર શું છે, તો કે આ સિદ્ધાંતનો અમલ છે ને કોર્ટ વડે કરાવી શકાય નહીં. બરાબર, આ વિધાન ખોટું છે અહીંયા. તો આન્સર શું છે? આન્સર સી, રાજ્યો એને લાગુ પડે છે. પછી છે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. જો પાછું માધવસિંહ સોલંકી વિશે પૂછ્યું, એટલે આપણે એક લેક્ચર એવો તો પ્લાન છે કે ભાઈ આપણો આખો જે ગુજરાતના મુખ્યમંત્રી અત્યાર સુધીના છે બધા એકવાર લઈ લઈએ સિક્વન્સમાં, અને જે કઈ એને રિલેટેડ બધી યોજનાઓ જે કઈ બહાર પાડ્યું છે એ લઈ લઈએ, જેથી કરીને કે મુખ્યમંત્રીનો ક્વેશ્ચન 1 માર્કનો પૂછાય તો તમારો 1 માર્ક તો જવાનો નથી. એક લેક્ચર ચાલો 30-40 મિનિટનો આપણો બનશે એ જ ને, ભાઈ એ કવર કરતા 1 માર્ક તો તમારો કવર થઈ જાય છે ને, એ જરૂરી છે અત્યારે. માધવસિંહ સોલંકીમાં અહીંયા શું આવશે? સી, વિદેશ મંત્રી. પછી છે ગુજરાત વિધાનસભાના હાલમાં અધ્યક્ષ તરીકે જવાબદારી કોણ નિભાવશે? આ 2014નો પ્રશ્ન છે. હાલમાં અત્યારે કોઈને ખ્યાલ ન હોય તો આપણે જોવું તો જરૂરી છે. લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની ખબર હોય 370 ને બરાબર રામ મંદિરનો બધા આપણે જોતા જ હતા, ડિબેટ બધી થતી હતી, તો એના સ્પીકરની ખબર હોય. વિધાનસભા પૂછ્યું છે, વિધાનસભાની ન પણ ખ્યાલ હોય ઘણાને, તો આ પ્રશ્ન આવ્યો એટલે ખબર પડી. બાકી તો એમને બાયપાસ જ થઈ જાય આખું. તો શું છે, રાજેન્દ્ર ત્રિવેદી છે અહીંયા 16 ફેબ્રુઆરી 2018 હાલ સુધીમાં અત્યારે એ જ છે. બરાબર, વિધાનસભાના અધ્યક્ષ તરીકે. તો આ વસ્તુ એક યાદ રાખજો. ક્વેશ્ચન આવ્યો તો ખબર હતી, બાકી તો સ્કીપ થઈ જાય ઘણી, બધાને ન ખબર હોય એવું જરૂરી બની શકે. પછી પ્રશ્ન પૂછ્યો છે, પછી પ્રશ્ન શું પૂછ્યો છે, તો કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ શબ્દો કયા નેતાએ ઉચ્ચાર્યા હતા?
ન ખબર હોય આ પણ ઘણા લોકોને બરાબર. તો મહાત્મા ગાંધી ઉચ્ચારી હતા વસ્તુ યાદ રાખજો. આન્સર શું આવે છે? આન્સર એ સી. પછી જોઈએ રાજ્યપાલ નો જો પાછો પ્રશ્ન આવ્યો, ઓછામાં ઓછી કેટલી ઉંમર છે? તો 35 વર્ષ હશે. હવે બધું આખું બંધારણ કરેલું હોય તો ખબર ક્યારેક ભૂલાઈ જાય કે બંધારણ નો શું રાજ્યપાલ ની 30 વર્ષ હતી કે 35 વર્ષ હતી, બરાબર? તો અહીંયા શું આવશે? 35 વર્ષ. રાજ્યપાલ ના બે પ્રશ્ન પૂછ્યા છે અહીંયા, તો આપણે રાજ્યપાલ ને પણ ડિટેલમાં કરવા પડશે. પછી જે બંધારણના 1955 મુજબ નીચેના કઈ જોડ બંધ બેસતી નથી, આ તો બધાને ખ્યાલ જ હોય. તો ભાગ 3 માં શું આવે છે? અહીંયા મૂળભૂત ફરજો નહીં, મૂળભૂત અધિકારો આવે છે. અનુચ્છેદ કઈ આવે છે? 12 થી 35. તો આ સી ખોટું છે. તો આન્સર શું આવશે અહીંયા? સી. પછી છે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર તરીકે સૌથી વધુ સમય કોણે સંભાળ્યો? ઇન્સર્ટ ગુજરાતના મુખ્યમંત્રી ઉપર પ્રશ્ન પૂછાણા કંઈક ને કંઈક. તો મુખ્યમંત્રી તો બધા જોવા પડે. આપણે જોશું હજી 19, 20, 2018 ને એ બધા પેપરની અંદર આવા પૂછ્યા હશે. તો મુખ્યમંત્રી આપણે કમ્પલસરી એક લેક્ચર લેવાનો જ છે, બરાબર? તો અહીંયા શું આવશે? નરેન્દ્રભાઈ મોદી. પછી છે રાજ્યના એડવોકેટ જનરલના કાર્યો ફરજો સંબંધમાં નીચેના કઈ બાબતો બંધ બેસતી નથી? તો રાજ્યપાલ એને નિમણૂક કરે છે, આ પણ સાચું છે. વિધાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, આ બધી કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. રાજ્યોને કાયદાકીય સલાહો પણ આપે છે, કેમ કે મુખ્ય કાયદા અધિકારી કહેવાય ને રાજ્યના. ગૃહમાં કોઈને મત ન આપી શકે, જો અહીંયા બેઠવાનો અધિકાર છે પણ મત ન આપી શકે. તો આન્સર શું આવશે? આન્સર અહીંયા ડી આવશે. પછી છે ન્યાયિક સક્રિયતા નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે, બરાબર? તો અહીં ન્યાય સક્રિયતા કોની સાથે સંબંધ ધરાવે છે? જાહેર હિતની અરજીઓ સાથે. તો આપણે આના વિશે એક તમને થોડો કોન્સેપ્ટ કહેવાનો છે, તો આપણે એનો કન્ફ્યુઝન ટોપિક છે, એની સિરીઝમાં આખો લેક્ચર આપણે આના વિશે લઈ લેશું. પીઆઈએલ વિશે ને બધું તમને જણાવવાનું છે આખું. તો આ થયું આપણું આજનું પેપર સોલ્યુશન. અને ખાસ મિત્રો એ તમને કહેવાનું કે આપણે જે ટાસ્ક મૂક્યો છે તો ટાસ્ક કમ્પ્લીટ કરો. આપણે ગ્રુપમાં જેટલા મેમ્બર છે ને 50% થી ઉપર તો અમારી સાથે એક્ટિવ તો પેરેલલ ચાલવા જ જોઈએ, 100% ચાલવા જોઈએ. અમારો ટાર્ગેટ તો એવો છે કે જેટલા સ્ટુડન્ટ આપણા વેબકોમમાં જોડાયેલા છે, વેબકોમ ફેમિલીના મેમ્બર છે, બધાને એક્ટિવ રાખવાના છે, બરાબર? ઇનએક્ટિવ એવા નથી કન્સિડર કરવાના, બધાને એક્ટિવ કરવાના છે. ના હોય તો ચાલુ થઈ જજો વેબકોમ સાથે. આવી તૈયારી આવી રીતે કોઈ નહીં કરાવતું તમને ક્યાંય પણ, એક્ઝામ ઓરિયન્ટેડ વાત અને પેપર સોલ્યુશન આવી રીતે ક્યાંય તમને જોવા નહીં મળે. કન્સેપ્ટ સાથે આપણે કરાવીએ છીએ એટલા માટે. અને ચાલો ટાસ્ક બાકી હોય બધા પૂરા કરો, અને કોમેન્ટમાં કે કોઈ પણ રીતે મેસેજમાં ફીડબેક આપો કે ભાઈ માય ટાસ્ક ઇઝ કમ્પ્લીટ, બરાબર? તો અમને ખબર પડશે ને કે ભાઈ કેટલા લોકોએ અમારું માન્યું કે અમારી સાથે ચાલ્યા. તો આ બધું જોઈ લેજો, અને છતાં પણ કઈ જરૂર હોય, સપોર્ટ હોય તો તમને આગળ નંબર આપ્યા છે, તો તમારે સપોર્ટની જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે શ્યોર આપશું અને તમે આવી રીતે અમને પણ સપોર્ટ કરતા રહો. ધન્યવાદ.